દેશભરમાં આગામી 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કોરોના રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ રાજ્ય સરકારોની આંગે માર્ગદર્શન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને ગુજરાતમાં રસીકરણ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી અને વિગતો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ બેઠકમાં વડાપ્રધાનને સવિસ્તાર આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, गृह राज्य मंत्री प्रदीप सिंह जाडेजा तेमज मुख्य सचिव अनिल मुकिम अने मुख्यमंत्री ना मुख्य अग्र सचिव कैलाश नाथन सहित वरिष्ठ अधिक मुख्य सचिव श्रीओ, अग्र सचिव श्रीओ अने सचिवो आ बैठक में जोड़ाया हता. मोदी ज्यारथी कोरोना संक्रमण शुरू थयु ते बाद सारी सुविधा मळी शके तेवा प्रयत्नो करी रह्या छे. आजे पीएम 12मी वीडियो कॉन्फरन्स साथे सीएम साथे करवामां आवी हती. ખુબ સારો છે, અમે બધાએ નિર્ણય કર્યો છે કે ભારત સરકાર જ્યાં સુધી કોરોના વોરિયર્સ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનો બીજો તબક્કો 50 વર્ષથી નીચેના ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ વેક્સિનેશનનું કામ પૂરું ન થાય ત્યાં સુધી માનનીય મુખ્યમંત્રીશ્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી તરીકે હું કે અમારા કોઈ પણ મંત્રીશ્રીઓ, અમારા ભારતીય જનતા પક્ષના કોઈ પણ ધારાસભ્યશ્રીઓ, અમારા કોઈ પણ સંસદ સભ્યશ્રી કોઈ પ્રથમ તબક્કામાં વેક્સિનેશન લેશે નહીં. પ્રથમ પ્રજા માટે, નાગરિકો માટે, કોરોના વોરિયર્સ માટે, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ માટે આયોજન કર્યું છે. હવે કોઈ રાજકીય નેતાઓ, સરકારી કે પક્ષના સાથે જોડાયેલા કોઈ નેતાઓ આ તબક્કાઓમાં હવે વેક્સિન લઈશું નહીં.